ચાલ, આપણે ધોરણ 8 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ભારતની કેટલીક મૂળભૂત સમસ્યાઓ વિશે આપણે વાત કરતા હતા. એમાં ભારતની ઘણી બધી સમસ્યાઓ છે, બરાબર. ઘણી બધી કુદરતી આવે, દેશની પ્રાદેશિક ને સીમાવર્તી સમસ્યાઓ આવે, એ સિવાય દેશની પોતાની સમસ્યાઓ જેમ કે ગરીબી છે, બેરોજગારી છે, નિરક્ષરતા છે, વસ્તી વધારો છે, આતંકવાદ છે, વહેમ અંધશ્રદ્ધા, આ બધા જે કુરિવાજો છે, ટૂંકમાં આજે દેશની અંદર આજે સમસ્યાઓ સર્જાઈ રહેલી છે, બરાબર. એના વિશે આપણે વાત કરેલી હતી. એમાં આપણે સૌથી પહેલાં જોયું હતું વસ્તી વધારો. સૌ બધી સમસ્યાઓનું મૂળ કારણ વસ્તી વિસ્ફોટ ગણાય છે, એટલે વસ્તીમાં થતો વધારો, એક બે સંખ્યામાં ને અતિ વધારો, એને આપણે વસ્તી વિસ્ફોટ કહીએ. તો એ વસ્તી વિસ્ફોટને કારણે જ બધી લગભગ સમસ્યા સર્જાય છે એમ આપણે એને મૂળ કહી શકીએ. કારણ કે જો માણસોની અંદર વસ્તીનો વધારો થાય એટલે એના પરિણામે પ્રદૂષણની સમસ્યા સમજાય, દરેક લોકોને અનાજ પૂરતી માત્રામાં ખોરાકને રહેઠાણ એ ન મળી રહે, બરાબર. આરોગ્યની સુવિધા ના મળી રહે, શિક્ષણની સુવિધા ના મળી રહે, પછી લોકોને કામ મળે નહીં એટલે લોકો શું થઈ જાય, બેરોજગારી. લોકોને કામ ના મળે એટલે લોકોને પૈસા આવે નહીં, અને પૈસા ના આવે એને કારણે સમાજની અંદર લોકોની પરિસ્થિતિ કેવી થઈ જાય, દિન પ્રતિદિન ગરીબ થતા જાય, એટલે કે ગરીબી સર્જે. આમ અનેક સમસ્યાઓ વસ્તી વધારાને કારણે સર્જાય છે, અને વસ્તી વધારાને કારણે દેશનો વિકાસ પણ દેખાય નહીં. જેમ કે ઘરની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ, ઘરની અંદર 5000ની આવક હોય મહિનાની, અને ઘરની અંદર 25 સભ્ય હોય, સમજી લો તો 25 સભ્ય દરમિયાન ઘરની અંદર જે કાંઈ લોકોને ખાવાની જે કાંઈ અનાજ કરિયાણાનું છે, ઘર ખર્ચ એ આવતું હોય, દૂધ છે, દહીંનું છે એ ખર્ચો, ફ્રૂટ શાકભાજી એનો ખર્ચો, કપડાં છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એમાં એકાદા બે છોકરાઓ ભણતા હોય તો સ્કૂલ ફી, ચોપડા ફી, ટ્યુશનની ફી, એ બધું આપણે કરીએ તો એની અંદર આવક છે, એની અંદર બચત દેખાય નહીં, વપરાય છે, બચત દેખાય નહીં. તો આવી રીતના જ છે, દેશ આગળ સંસાધનો છે, દેશ મહેનત કરે છે, દેશમાં વિકાસ એ થાય છે, પણ જોઈએ એટલો દેખાતો નથી. એનું કારણ છે ભારત દેશની અંદર વસ્તી વધારો વધારે છે, વસ્તીનું પ્રમાણ વધારે છે. એ આપણે આગલા વિડીયોની અંદર જોયું. હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું નિરક્ષરતા. નિરક્ષરતા એટલે આપણે બધાને ખબર છે, આગળ પણ વારે ઘડી આ શબ્દ અને આ વાક્યથી આપણે પરિચિત જ છીએ, બરાબર. નિરક્ષરતા એટલે વાક્ય જેવો ભણેલા નથી, અભણ છે ને આપણે નિરક્ષર કહીએ, કે જેને વાંચતા લખતા આવડતું નથી એવા વ્યક્તિઓ, બરાબર, દેશની અંદર કહેવાય નિરક્ષર વ્યક્તિઓની અંદર આવે. આજથી આપણી જે તમારા જે દાદા દાદી છે અથવા એની પહેલાંની પેઢી હશે એ કોઈ ભણેલા ન હતા, અને ભણેલા હોય તો 1 થી 2 ચોપડી ભણેલા હતા, ટૂંકમાં 1 થી 2 ધોરણ ભણેલા હોય. એટલે કે ત્યારે શું હતું, શિક્ષણ છે એનું મહત્ત્વ નહોતું, લોકો શિક્ષણથી જાગૃત ન હતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે, મોટું પરિબળ એટલે કે મોટું કારણ છે. નવા વિચાર, નવી શોધો, નવું જ્ઞાન એને સમજવા માટે સાક્ષરતા અનિવાર્ય છે, એટલે કે શિક્ષણ ભણેલ ગણેલ હોય તો એ બધી વસ્તુ સમજી શકે, એટલે એ અનિવાર્ય છે, એટલે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે લઈએ તો આજે કોમ્પ્યુટર છે એ સામાન્ય થઈ ગયું છે. સામાન્ય કોઈ દુકાને, આપણે અનાજ કરિયાની દુકાન હોય, કોઈ મેડિકલ સ્ટોર હોય, કે કોઈ પણ જગ્યા કેમ ના હોય, આપણે ત્યાં કોઈ પણ જાતની ખરીદી કરવા જઈએ, બરાબર, ખરીદી દરમિયાન બિલ કેમાં કાઢી લોકો, કોમ્પ્યુટરમાં થઈ ગયું છે. કોઈ પણ અત્યારે નાનું એવું પ્રાથમિક શિક્ષણ LKG UKGથી લઈને જેમ જેમ આગળ વધો એમ અંગ્રેજી અને કોમ્પ્યુટરનું મહત્ત્વ વધતું જાય છે. અત્યારે જ છે કોમ્પ્યુટરની અંદર તમારે ફરજિયાત વિષય તરીકે તમે અભ્યાસ કરો છો તો તમને કોમ્પ્યુટરમાં બધી ઘણી બધી વસ્તુ આવડતી હોય, ફાઇલ છે, ડેટા છે, સેવ કરતા, ખોલતા, બંધ કરતા, એના સિવાય તમને ઘણું બધું આવડતું હોય. એ ક્યારે આવે, જો તમે ભણેલા હોય તો. હવે એ કોમ્પ્યુટર જેમ તમને શીખાડે તો તમે ઝડપથી શીખી શકશો, કારણ કે તમને એ વસ્તુ આવડે છે, તમે એને સમજી શકો છો. જ્યારે આ જ કોમ્પ્યુટર છે આપણે આજથી 2 પેઢી પહેલાં, એટલે કે તમારા દાદા દાદી હોય, મારા દાદા દાદી છે, આપણે એને શીખાડવું હોય તો એ શીખી શકશે? નહીં શીખી શકે, એને આવડશે નહીં, એ સમજશે નહીં, એનો ઉપયોગ નહીં કરી શકે, બરાબર. એટલે શું કહેવામાં આવે કે જેમ જેમ નવી ટેકનોલોજી આવે, નવી શોધખોળ થાય, જો વ્યક્તિ ભણેલો હશે તો એ એનો ઉપયોગ કરી શકશે, એટલે એના માટે ભણતર જરૂરી છે.
શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચાર પોતાના અભિપ્રાય એટલે કે પોતાનું શું માનવું છે માર્ગદર્શન અભિપ્રાય એટલે આપણે શું કહી શકીએ માર્ગદર્શન પછી ખ્યાલ અને માન્યતાઓ છે અન્ય સામે અસરકારક રીતના રજૂ કરી શકે છે બરાબર ભણેલો વ્યક્તિ હોય તો સમાજની અંદર કોઈ પણ વાત રજૂ કરવી હોય કોઈ પણ કાર્ય કરવું હોય કે એની અંદર પોતાની વાત એ સરળતાથી રજૂ કરી શકે છે આવડે એમ એને રજૂઆત કરતાં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું એટલે કે વધારે હતું ઊંચું હતું એનો મતલબ થાય વધારે હતું પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે આ નિરક્ષરનો દર ઓછો થઈ ગયો અને સાક્ષરતાના દરની અંદર એટલે શિક્ષણમાં સતત વધારો જોવા મળે છે 19મી સદીની અંદર સૌપ્રથમ ભારતની અંદર સાક્ષરતા દર વધારવા માટે વડોદરાના રાજા હતા સયાજી ગાયકવાડ જેને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત શિક્ષણ કર્યું હતું એટલે કે 19મી સદીની અંદર આ ઉદાહરણ તરીકે તમારામાં આવે જીકેના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે સૌપ્રથમ ભારતની અંદર પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત ક્યારે થઈ 19મી સદીમાં અને કોને કહી દીધી સયાજી ગાયકવાડે હવે આપણે વાત કરીએ નિરક્ષરની તો નિરક્ષરતા દૂર કરવા માટેના ઉપાયો આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે એટલે કે ઘણા એવા બનાવો બને છે માટે નિરક્ષરતા કલંકરૂપ છે જેને દૂર કરવા માટે ઘણી યોજનાઓ હાથ ધરાય છે નિરક્ષરતા દૂર કરવા માટે કઈ કઈ યોજનાઓ હાથ ધરાયેલી છે એવો પ્રશ્ન પૂછાઈ શકે તો એના માટે જેમ કે 6 થી 14 વર્ષ સુધી એટલે કે બાળકનો જન્મ થાય ત્યાર પછી તે 5 વર્ષ પૂરા કરી અને 6 વર્ષની અંદર જાય એટલે તે પહેલા ધોરણની અંદર પ્રવેશ મેળવે બરાબર એટલે કે 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ એટલે કે દરેક વ્યક્તિ જ્યારે 6 વર્ષનો થાય કોઈ પણ બાળક એટલે તેને પહેલા ધોરણમાં અભ્યાસ કરવા માટે મૂકવું અને પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 8 ધોરણ બરાબર ફરજિયાત મેળવેલું હોવું જોઈએ સરકારે એવો નિયમ અમલમાં મૂક્યો ત્યાર પછી શિક્ષણની અંદર લોકોની રસ રુચિ જળવાઈ રહે લોકો વધારે ને વધારે શિક્ષણ મેળવે એના માટે શિષ્યવૃત્તિ અમલમાં મૂકી શિષ્યવૃત્તિ એટલે કે બાળકોને અભ્યાસક્રમ પાછળ જે કંઈ ખર્ચો થતો હોય તો અમુક ટકા સરકાર દાહોદ દરે આપતી હોય તેને શિષ્યવૃત્તિ અમુક પૈસા આપે બરાબર તે પછી મધ્યાહન ભોજન એટલે કે ખોરાક બરાબર પોષણયુક્ત આહાર મળી એટલે બપોરે ઘણી બધી શાળાઓ એવી હોય કે જ્યાં ભોજનની વ્યવસ્થા હોય છે પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે જે કાંઈ પહેલું ધોરણમાં આવે એના પહેલાં અત્યારે જે બાળ મંદિરો ખોલેલા છે અત્યારે LKG UKGના ક્લાસ ખુલી રહ્યા છે બરાબર તો એ બધાને કહેવાય પૂર્વ પ્રાથમિક શિક્ષણ પહેલાંનું શિક્ષણ અત્યારે એનું પણ મહત્ત્વ જળવાઈ રહી કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ એટલે કે છોકરીઓ શિક્ષણ મેળવતી થાય એના માટેની ખાસ યોજનાઓ જો છોકરીઓ બહાર ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ એક જગ્યા ગામડાઓમાંથી કે બહારથી આવતી હોય છોકરીઓ તો એમને આવવા જવા માટે બસની અંદર કે અપડાઉન કરવું હોય તો એના માટે બસની અંદર ફ્રી પાસની સુવિધા છે એટલે કે ટિકિટ લાગે નહીં ખાલી ફ્રી પાસ મફત પાસ કાઢી આપે જેથી સરળતાથી મફતમાં અપડાઉન કરી શકે દૂરના વિસ્તારની અંદર રહેતી હોય સ્કૂલેથી આવવા જવા માટે સરકાર સાયકલો આપે એટલે કે આવી સરકાર સુવિધાઓ આપતી હોય છે પછી આશ્રમ શાળાઓ વિદ્યાદીપ યોજનાઓ આદર્શ નિવાસી શાળાઓ પછી નિરંતર શિક્ષણ બરાબર આ બધી જો શાળાઓ છે એ સરકારે અમલમાં મૂકી છે હવે અહીંયા એમ પ્રશ્ન છે આશ્રમ શાળાઓ છે વિદ્યાદીપ યોજના છે આદર્શ નિવાસી શાળાઓ છે ટૂંકમાં આ શાળાઓ એવી હોય કે જેમાં શિક્ષણ રહેવાની સુવિધા બરાબર જમવાની સુવિધા બધી સુવિધા હોય એવી શાળાઓ છે એટલે કે આપણે શું કહી શકીએ તેને હોસ્ટેલ આપણે સામાન્ય રીતના કહી શકીએ તો આ બધી એવી શાળાઓ છે આશ્રમ શાળાઓ એટલે કે જ્યાં રહેવાની સુવિધાઓ હોય જમવાની સુવિધા હોય બરાબર આ જે વિદ્યાદીપ યોજનાઓ છે બરાબર આદર્શ નિવાસી શાળા છે એ બધી શાળાઓ છે એ સારા છે પછી સરકારે 2009થી RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન બરાબર
એનો અર્થ એવો છે, શિક્ષણ પ્રાપ્તિનો સમાન હક એને અમલમાં મૂક્યો છે, એટલે કે દરેક વ્યક્તિ શિક્ષણ મેળવી શકે એના માટે સરકારે ફરજિયાત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં મૂક્યો 2009ની અંદર. આ ખાસ છે આઈએમપી, યાદ રાખજો. જીકેના ક્વેશ્ચનમાં પૂછાય, ક્યારેક ગમી એક્ઝામમાં પણ કામ આવે કે આરટીઈ ક્યારે અમલમાં આવ્યું, 2009ની અંદર. અને આરટીઈનું પૂરું નામ શું થાય, રાઇટ ટુ એજ્યુકેશન. છેલ્લા 5 વર્ષના સમયગાળાની નિરક્ષરતાનો દર લખેલો છે, બરાબર. આપણે સાક્ષરતા દર લખેલો છે, નિરક્ષરતા દર શોધવાનો છે, પણ એ આપણે મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા શોધી શકીએ, બાકી એમ તો આપણે શોધી શકીએ નહીં. તો છેલ્લે 2011ની અંદર સાક્ષરતા દર 79 થયો હતો, ટૂંકમાં 79.13 હતો, બરાબર. અને પહેલાં કેટલો હતો, 36. તો સરેરાશ દર 10 વર્ષે 71, 81, બરાબર 51 છે, 2000 અહીં 51 નહીં પણ 91 છે, ધ્યાન રાખજો, પણ પ્રિન્ટ મિસ્ટેક છે, 91, 2001 અને 2011. તો સરેરાશ દર વર્ષે શું થાય છે, શિક્ષણની અંદર વધારો થાય છે. ત્યાર પછી એક પ્રવૃત્તિ તમને આપેલી છે, બરાબર, ગણિતની પ્રવૃત્તિ છે, કે નીચે તમને ચીજ વસ્તુના નામ આપેલા છે, અમુક પ્રવાહી હોય તે લીટરમાં હોય, અમુક વસ્તુ છે એ કિગ્રામાં હોય. 5 વર્ષ પહેલાંનો ભાવ લખવાનો, આજનો ભાવ લખવાનો, અને એ ભાવને કેટલો વધારો થયો એને ટકાની અંદર ફેરવવાનું છે. આ ટકાવાળું ચેપ્ટર તમારે ઓલરેડી 7મા ધોરણમાં આવી ગયું છે, એક આપણે જોઈ લઈએ, તમે પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક તમે પૂરી લેજો. જેમ કે દૂધ છે, દૂધનો માની લો 5 વર્ષ પહેલાં ભાવ 40 રૂપિયા હતો, હાલ ભાવ કેટલો છે દૂધનો, તો 60 રૂપિયા. આપણે આપણી રીતના મમ્મી પપ્પા છે વડીલો સાથે ચર્ચા કરીને, કારણ કે અમુક એવી વસ્તુ હોય કે તેનો ભાવ તમને અહીંથી 5 વર્ષ પહેલાં કેટલો હતો તેનો ખ્યાલ ન પણ હોય, ત્યારે તમે નાના હોય, સમજી લો. તો આ બધી વસ્તુનો ખ્યાલ ના હોય તો તમારા વડીલો મમ્મી પપ્પા એ ચર્ચા કરી લેવાની, અંદાજિત લખવાનું. આપણે પરફેક્ટ ભાવ લખવાનો નથી, કે ઘી છે એનો હાલ ભાવ દાખલા તરીકે 700 રૂપિયા છે, તો 5 વર્ષ પહેલાં કેટલો એનો ભાવ હતો, તો આપણે અહીંયા આપણે 500 છે 400 છે એ આપણે અંદાજે લખી શકીએ, બરાબર. આ રીતના લખવાનું છે. તો હું તમને એક ઉદાહરણ કરાવતી હતી કે દૂધનો ભાવ પહેલાં કેટલો હતો, 40 રૂપિયા હતો, આજ કેટલો થઈ ગયો, 60 રૂપિયા થયો, તો કેટલા રૂપિયાનો વધારો થયો, 20 રૂપિયાનો વધારો થયો. પણ એ 20 રૂપિયાને આપણે કેમાં ફેરવવાના છે, ટકામાં છે. જો 40 રૂપિયા છે એ 40 એ 40 વધે તો એ શું કહેવાય, 100% વધારો થયો કહેવાય. પણ 20 રૂપિયા વધ્યા તો કેટલા ટકા વધારો થયો કહેવાય. આ રીતના તમારે ત્રિરાશિ મૂકી લેવાય. જો 40 રૂપિયા છે દૂધના ભાવ હતા, એ 40 એ 40 રૂપિયા જો દૂધના ભાવ વધે તો કેટલા ટકા વધારો કહેવાય, 100 એ 100 વધારો કહેવાય, બરાબર. પણ આપણે ભાવ કેટલા વધ્યા છે, 20 રૂપિયા, તો 20 રૂપિયાને આપણે કેમાં ફેરવવાના છે, ટકાની અંદર. આ રીતના ત્રિરાશિ મૂકી લેવાની, બરાબર. પછી 40 × 100 કરવાના, આ સોરી 20 × 100, 20 × 100 છેદમાં આવે 40, 20 × 40 અને અહીંયાથી જે 50 × 100, તો કેટલો વધારો થયો કહી શકીએ આપણે, 50% વધારો ગણાવી શકીએ, બરાબર. જોઈએ આપણે કોષ્ટક ફરીથી એક વખત સમજાવી દઈએ છું, કદાચ તમને ખ્યાલ ન આવ્યો હોય તો. પહેલું ખાનું છે એની અંદર, બરાબર, તમારે હાલના ભાવ લખવાના છે. અહીંયા મેં લેખા હાલના ભાવ 40 રૂપિયા, અત્યારના ભાવ લેખા મેં 60 રૂપિયા. વધારો કેટલા ટકા છે, 40 એ 100 ટકા, તો 20 એ કેટલા. જો 40 રૂપિયા છે, 40 એ 40 રૂપિયા વધી જાય, 2 ગણો ભાવ થયો, તો એ 100 એ 100 ટકા વધ્યું કહેવાય. આપણે વધ્યા કેટલા, 20, તો 20 × 100 છેદમાં આવે 40, 20 × 40 અને 50 × 100, તો કેટલો જવાબ આવે, 50. એવી રીતના ઘી છે, ખાંડ છે, ગોળ છે, ગેસ છે, પેટ્રોલ છે. ગેસ હાલે આપણે માની લો 1000 રૂપિયાનો બાટલો આવે છે અત્યાર. 5 વર્ષ પહેલાં ગેસનો ભાવ આપણે 600 રૂપિયા હતો, માની લો આપણે અંદાજે 600 700, તમે સ્વેચ્છા બધે અલગ અલગ લખી શકો, બરાબર. જો 600 રૂપિયા હોય તો એ 600 એ 600 રૂપિયા વધે તો કેટલા વધારો થાય, 100નો. પણ 600માંથી વધ્યા કેટલા, 1000 થયા, કેટલા વધ્યા, 400 વધ્યા, તો 400 રૂપિયા વધે તો કેટલા ટકા વધારો
કહેવાય. તો 400 × 100 છેદમાં આવે 600. આ બે જીરા જતારી, આ બે જીરા જતારી અને 60 અને 6 અને 400નો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળી જાય. કોષ્ટક જાતે કરી લેજો. બરાબર, એટલે કે આ મોંઘવારી દર્શાવે છે કેટલો ભાવ વધ્યો, ભાવ વધારાને શું કહી શકીએ આપણે, મોંઘવારી. અત્યારે સમય અનુસાર દરેક વસ્તુના ભાવ વધતા જાય, અછત સર્જાય એટલે ભાવ વધે. જેમ કે અત્યારે કોરોનાનો સમય છે, બરાબર, ઉપરથી ઉનાળો આવી ગયો છે તો બધા શાકભાજી છે, ફળો છે, બરાબર, એનો ભાવ છે એ વધતો જાય. જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવ સામાન્ય રીતે મોંઘવારી કહેવામાં આવે છે. તમારે એક વાક્યમાં એક માર્કમાં પ્રશ્ન હશે, મોંઘવારી એટલે શું? જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ હોય એનો ભાવ વધે એને મોંઘવારી કહેવાય. બરાબર, દૈનિક જરૂરિયાત, દૈનિક એટલે રોજની, રોજની જરૂરિયાતની કેટલીક વસ્તુઓના ભાવ વધારાથી વિપરીત અસર જનજીવન ઉપર જોવા મળે છે. જનજીવન એટલે કે સામાન્ય માણસો ઉપર જોવા મળે છે. બરાબર, અમુક જે કાંઈ જેનો ઉપયોગ ક્યારેક જ થતો હોય એવી વસ્તુ છે, એમના ભાવ વધે તો એની અસર સામાન્ય વ્યક્તિ ઉપર થાય, ઓછી થાય, પણ કેવી થાય, ઓછી થાય. પણ જેનો ઉપયોગ રોજ થતો હોય એવી વસ્તુ છે, જો એનો ભાવ વધે તો એની અસર તરત જ સામાન્ય વ્યક્તિ છે, બરાબર, પૈસાદાર વ્યક્તિ છે, એને કોઈ ફરક પડવાનો નથી. પણ મધ્યમ વર્ગને સામાન્ય વ્યક્તિ છે એના ઉપર તરત જ અસર જોવા મળે છે. આ અસર જોવા મળે એટલે કે મોંઘવારી વૈધી આપણે એમ કહી શકાય. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ સમાન છે. એટલે કે મોંઘવારી છે, માથાનો દુખાવો છે જે ઝડપથી હલ થાય નહીં. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવક ધરાવતા લોકો, બરાબર, જેની આવક નિશ્ચિત હોય એવા આવક ધરાવતા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બની જાય છે. કઠિન એટલે કે મુશ્કેલ બની જાય છે. આવક ઈ ના જ હોય, જે આવક 2 વર્ષ પહેલાં હતી એ જ આવક અત્યારે પણ છે. પહેલાં 25,000 આવક હતી મહિનાની, અત્યારે 25,000 જ આવક છે. પણ પહેલાં મોંઘવારી નહોતી, વસ્તુના ભાવ માપે હતા તો ત્યારે ઘર ખર્ચ 10,000 થતું હોય, હાલ ભાવ વધી ગયા તો ઘર ખર્ચ વધી જાય 15,000 થઈ ગયા, તો આવક તો એના જ છે પણ ખર્ચ વધી ગયો, તો એને જીવનની સંતુલ આવો એ શું થઈ જાય, વિખાઈ જાય, એટલે કે મુશ્કેલ બની જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે, વેઠવી પડે છે એટલે કે ભોગવવી પડે છે. જીવનધોરણ નિમ્ન બનતું થાય, એટલે કે જીવનધોરણ છે એ નીચું જાતું જાય છે, એટલે કે ઘણી બધી સુખ સુવિધાનો લોકોએ છોડવી પડે, ત્યાગ કરવો પડે, કોઈ રોલને હકાલી લેશું, ચલાવી લઈએ. મોંઘવારીનો મુકાબલો કરવો, મુકાબલો એટલે કે સામનો કરવા, સૌને માટે મુશ્કેલ બન્યો છે, એટલે કે દરેક માટે મુશ્કેલી છે. દૈનિક જરૂરિયાતો એટલે કે રોજની જરૂરિયાતોના એવી ચીજવસ્તુ હોય એના ભાવ વધવાથી એ વસ્તુ વિના પણ ક્યારેક ચલાવી લેવું પડે છે. ફરજિયાત ઉપયોગ હોય તેમ છતાંય કરકસર કરવી પડે છે. તેનો ઉપાય, ચીજવસ્તુનો ભાવ વધે છે તેને રોકવા માટેના ક્યાં પ્રયત્ન કરવા જોઈએ, તો કે કાળા બજાર. કાળા બજાર એટલે કે જે કાંઈ બજારની અંદર ઉત્પાદિત થયેલો માલ છે, બરાબર, એ ખેડૂતો પાસેથી સસ્તી કિંમતે લઈ અને બજારની અંદર એના ભાવ ખૂબ ઊંચા લે ત્યારે એને કહેવાય કાળા બજાર, કે ઊંચા ભાવે વેચે ત્યારે. ત્યાર પછી સંગ્રહખોરી. સંગ્રહખોરી કેને કહેવાય, જ્યારે ઉત્પાદિત થયેલો માલ છે, બરાબર, એ એવી અફવા ફેલાવવામાં આવે કે એવો અટકળ કાઢવામાં આવે કે આ વસ્તુ છે એના ભાવ આજથી 2 મહિના પછી આટલા વધી જશે, તો એવા કારણોસર જે વેપારીઓ હોય, જે પૈસાદાર વ્યક્તિઓ છે, બરાબર, એવા વેપારીઓ હોય કે મોટા મોટા વ્યક્તિઓ હોય એ વસ્તુઓનો સંગ્રહ કરી લે, એટલે કે ભરી લે, ગોદામો છે, દુકાનો છે, ભરી લે. પછી જ્યારે એનો ભાવ વધે એટલે બજારમાં એ વસ્તુની શું થાય, અછત સર્જે, અને બજારમાં એની અછત સર્જે એટલે ભાવ વધે, અને જે ભાવ વધે તે બજારમાં વેચી નાખે. સામાન્ય રીતે એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે ડુંગળી, તો કે ડુંગળીનો હાલ ભાવ અત્યારે 30 રૂપિયા છે માની લો કિલોના,
પછી એમ અંદાજ લગાડવામાં આવે કે અત્યારે છે અહીંથી 2 મહિના પછી આના ભાવ 100 રૂપિયા કિલો થશે, એટલે કે ભાવમાં વધારો થઈ શકે છે. તો જેમની પાસે પૈસા છે, જે પૈસાનું રોકાણ કરવામાં એમની પાસે પૈડા છે, સમજી લ્યો, તો એ પૈસાનું રોકાણ કરવા માટે શું કરશે, જેટલી ડુંગળીઓ ખેડૂતો પાસે હશે એમની પાસેથી ખરીદી લેશે, બરાબર, અને ખરીદીને પોતાના ગોદામો છે, દુકાનો છે, ભરી દેશે. એટલે બજારની અંદર ડુંગળી આવતી બંધ થઈ જશે માર્કેટમાં, અથવા ઓછી આવશે. જેમ જેમ ઓછી આવશે એમ એમ વસ્તુ ઓછી અને લેવાવાળા જાજા હોય, એટલે શું થાય, ભાવ વધારી દે વેપારીઓ, એટલે કે જે વેચવાવાળા વ્યક્તિ હોય એ શું કહે, ભાવ વધારી દે. અને જ્યારે એનો ઊંચો ભાવ મળે, એટલે કે સારો ભાવ મળે, ત્યારે એ વેચી દે અને લોકોનું શોષણ થાય છે. ત્યાર પછી વસ્તી વધારો મોંઘવારી માટે જવાબદાર પરિબળ છે. લોકો વધે એટલે ચીજ વસ્તુઓનો વપરાશ પણ વધે. તેને રોકવા માટે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ, તો કે તેને રોકવા માટે નાગરિક તરીકે આપણે એક જ ઉપાય કરી શકીએ કે કડકસર જોઈએ એટલું જ, બરાબર, કડકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો એ જ એક એનો ઉપાય છે. આ ભાવ વધારો છે એને રોકવા માટે આપણે શું કરી શકીએ, તો આપણે એટલું જ કરી શકીએ કે આપણે જેટલી જરૂરિયાત છે એટલી જ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ, બરાબર, અને આગળનું ભવિષ્યનું વિચારી અને સમજદારી દાખવીએ અને એ પ્રમાણે જીવન વ્યતીત કરો. આગળ આવશે ગરીબી, એ આપણાના પછીના વિડીયોની અંદર સમજીશું. આજે આપણે આ મોંઘવારીવાળો મુદ્દો સમજો અને સાક્ષરતાવાળો, કે નિરક્ષરતા દેશની અંદર સૌથી મોટું આપણે દૂષણ કહી શકીએ, એ બે વિશે સમજા, બે વિશે વાંચી લેજો અને એને લગતા ક્વેશ્ચન્સ વાપોથીમાં હોય તો પૂરી લેજો.